હેલો દોસ્તો, વર્લિંગ બોક્સ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના જો પ્રકરણની વાત કરવામાં આવે તો આજ આપણું જે પ્રકરણ રહેશે એ વર્ગ અને વર્ગમૂળ અને એની સાથે નાનો એવડો ટોપિક એના જેવો જ તે જે ઘનમૂળ રહેશે. અહીંયા છે ને, અગાઉ આપણે જો યુટ્યુબની અંદર તમે વોલ્યુમ બોક્સના વિડીયો લેક્ચર મારા જોશો તો એની અંતર્ગત તમને વર્ગ અને વર્ગમૂળના બેઝિક કન્સેપ્ટ જે છે, વર્ગ કેવી રીતે કાઢવો એની એક નાનું ડિસ્કશન તમને અંદર મળશે. પણ જો બેને તમે કમ્બાઈન કરી નાખો એટલે મોટા ભાગનું ચેપ્ટર છે ને એ તમારું કવર થઈ જશે. આજે જો આપણે આ પ્રકરણની વાત કરવામાં આવે, મેં વર્ગ કરતા અગાઉના એક લેક્ચરની અંદર સમજાવી દીધું છે, તો આઈ હોપ કે તમે પહેલા એ લેક્ચર જોઈ લેશો અને ત્યારબાદ વર્ગ અને વર્ગમૂળના ટોપિકની અંદર ડીપમાં ચર્ચા કરશો. ભાઈબંધ, આ ચેપ્ટરનો પૂરેપૂરું સમજવા માટે અથવા તો આ ચેપ્ટરમાં 100 એ 100% રિઝલ્ટ આપવા માટે મારું એક બેઝિક મંતવ્ય માનો તો તમને બહુ અનુકૂળતા રહેશે. જેની અંદર મારું કહેવાનો મતલબ એ નીકળશે કે સૌ પ્રથમ જો વર્ગની વર્ગ અને વર્ગમૂળનું ચેપ્ટર ભણતા હોય તો અમુક તમને બેઝિક વર્ગ ખબર હોવી જોઈએ અને એક તમને બેઝિક ઘન ખબર હોવી જોઈએ. આટલી રિક્વાયરમેન્ટ છે એ મારી એક તમારી પાસેથી એક મારી એક એક્સપેક્ટેશન રહેશે. એટલે તમે આટલું છે ને ઘર બેઠા કરી લેશો. જેની અંતર્ગત તમારે વિશેષ કંઈ નથી કરવાનું, મને 1 થી 35 સુધીના વર્ગ પાકા કરીને દેવાના છે અને 1 થી 15 સુધીના ઘન પાકા કરીને દેવાના છે. એક આટલી છે ને એ વિશેષતા તમારા આ ચેપ્ટરની અંતર્ગત આ બેઝિક એક કન્સેપ્ટ તમને આવડતો હોવો જોઈએ. મેં વિશેષ તમને નથી કીધું, મેં 50 સુધીના વર્ગ નથી કીધા અને આ 35 સુધીના વર્ગ કીધા એની પાછળ પણ એક બેઝિક એક કારણ રહેલું છે. કારણ કે જો તમે ફાઇનલી 35નો વર્ગ કરો એટલે 35નો વર્ગ 1225 થાય. ફરીથી કર, 35નો વર્ગ કેટલો થઈ ગયો? 1225. અને ગુજરાત ગવર્મેન્ટ છે ભાઈ બન, એ કોઈ દિવસ 1000ને વટતી નથી. એમ તો ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય. હમણાં હું તમને લઈશ આની અંદર કે કેવા કેવા પ્રકારના આ લોકો પ્રશ્ન છે તમને પરીક્ષાની અંદર પૂછી શકે. એમાં એક બે ટ્રીક હજી મેં વર્ગની છે એ પાછી આજ એક બે ટ્રીક તમને હું રિપીટ કરાવવાનો છું. એમાં એકડાવાળી ટ્રીક અને એક નવડાવાળી ટ્રીક, એ સિવાયની ટ્રીકો જે છે તમને યુટ્યુબની અંદર પાછા આપણા જ વિડીયો લેક્ચરની અંદર મળી જશે. તો આજે એક વસ્તુ વિચારો, તો મેં તમને જેમ કીધું એમ કે તમને 1 થી 35 સુધીના વર્ગ ને 1 થી 15 સુધીના ઘન આવડવા ખૂબ એટલે ખૂબ જરૂરી છે. જો આ ન આવડતા હોય તો પેલા હે ને સમય કાઢી પેલા એક આ પાકા કરી નાખો, 35 સુધીના વર્ગ અને 15 સુધીના ઘન. હવે આનાથી કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ નહીં આપણે ચલાવી લઈએ. કારણ કે સાહેબ 10 સુધીના વર્ગ આવડે તો, સોરી 10 સુધીના ઘન આવડે તો, 20 સુધીના વર્ગ આવડે તો કે ના. જો આ ચેપ્ટરને સંપૂર્ણપણે 100 એ 100% ન્યાય આપવું હોય તો આટલું તમારો એક બેઝિક કન્સેપ્ટ તમને આવડતો જ હોવો જોઈએ. હવે જો હું 35 સુધીના વર્ગની થોડી ગમતી ચર્ચા કરીએ તો સૌ પ્રથમ છે ને હું અહીંયા અમુક કન્સેપ્ટ લખી નાખું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એવી જ રીતે બીજી વસ્તુ, ધારો કે 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. એવી જ રીતે 21, 22, 23, 25, 26, 27, 28, 29, 30. ત્યારબાદ 31, 32, 33, 34 અને 35. જેટલા ભાઈઓ આપણી સાથે પોતપોતાનો વર્ક કરી રહ્યા છે એને નમ્ર વિનંતી કે જેટલું અહીંયા હું વર્ક કરાવું છું એટલું સાથે સાથે પોતાની નોટબુકની અંદર એડ કરતા રહ્યો અને સારામાં સારી એની નોટ્સ બનાવો. હવે હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી આપણામાં 15 સુધીના વર્ગ તો બધાને આવડતા જોઈએ. તો 15 સુધીના વર્ગની અંદર જો વાત કરવામાં આવે તો 1નો વર્ગ 1 થાય, 2નો વર્ગ 4 થાય, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81 અને 10નો વર્ગ 100. રેડી, આ 1 થી 10 સુધીના વર્ગ થઈ ગયા. આગળ 11નો વર્ગ 121, 12નો વર્ગ 144,
તેરનો વર્ગ 169, 14નો વર્ગ 196 અને 15નો વર્ગ 225. મેં તમને જેમ કીધું કે 15 સુધીના વર્ગ ભાઈબંધ તમને આવડતા જ હશે. રેડી? એ તો એક બેઝિક કન્સેપ્ટ છે. અને 15 સુધીના ન આવડે ને તો મેં તો હાર્ડ એટલા ઠોઠ વિદ્યાર્થી હોય ને તો મેં એક જાણ્યું છે, 12 સુધીને તો બધાને આવડતા જ હોય અને એમાંય 10 સુધીના વર્ગ તો ભાઈબંધ બધાને 10 સુધીના ઘડિયા આવડે એટલે 10 સુધીના વર્ગ તો આવડે છે. અને એ તો હાઉ બેઝિક કોન્સેપ્ટ છે. 10 સુધીના ઘડિયા કોને ન આવડતા હોય? મોટાભાગના વિદ્યાર્થીઓને 10 સુધીના વર્ગ ઘડિયા તો આવડતા જ હોય. હવે આગળ વધીએ તો હવે આ તમારા પાકા કરવાના આવશે. જો 15 સુધીના આવડતા હોય તો બાકીના 4 પાકા કરવાના થાય, 16, 17, 18 અને 19. કારણ કે 20નો વર્ગ તો આવડે. ફાઇનલી 20નો વર્ગ થશે, એકલો થશે તો કે 400. રેડી? એક આ બાબતનું ધ્યાન દેવાનું. 35 સુધીના વર્ગ નહીં આવડે ને તો તકલીફ ઘણી બધી રહેશે. 16નો વર્ગ જો જોવામાં આવે તો 16નો વર્ગ 256, 17નો વર્ગ 289, 18નો વર્ગ 324 ને 19નો વર્ગ 361. રેડી? આગળ 20નો વર્ગ 400. એટલે અહીંયા ફાઇનલી પેલા આપણે 1 થી 20 સુધીના વર્ગની ટ્રીક એક મેળવી. અને ટ્રીક તો ન કહેવાય પણ એક આપણે પાકા કર્યા. પણ હવે હું ટ્રીકની વાત કરીશ કે જો તમારે આગળના કન્સેપ્ટમાં વધવું હોય તમારે તો અહીંયા હું એક શોર્ટકટ લખી દઉં છું 4 આંકડાની. એ તમારે પાકી કરવાની છે 41, 84, 29, 36. રેડી? 41, 84, 29, 36. એક આ ટ્રીક પાકી કરી નાખો. હવે આ જ વસ્તુ વિચારો, એક મને 25નો વર્ગ અને એક મને 30નો વર્ગ, આ બે વર્ગ બધાને આવડતા જ હોય મોટા ભાગના વિદ્યાર્થીઓ, 25નો વર્ગ ને 30નો વર્ગ. તો જો હું તમને અહીંયા લખું કે 25નો વર્ગ કેટલો થશે તો તમે તરત કહેશો કે સાહેબ 25નો વર્ગ 625. અને જો 30ના વર્ગની ચર્ચા કરવામાં આવે તો 30નો વર્ગ થશે 900. હવે એક વસ્તુ વિચારો તો એ સિવાયના જો વર્ગની ચર્ચા કરવામાં આવે, એ સિવાયના વર્ગની, તો એક ફાઇનલી એક બાબત એ પણ આમાં નોંધનીય છે કે અહીંયા સુધીનો કન્સેપ્ટ તમને ક્લિયર હશે કે ભાઈ 20 સુધીના વર્ગ થઈ ગયા, 20નો વર્ગ 400. ત્યારબાદ મેં તમને 4 આંકડા આપ્યા, વારંવાર આને રિપીટ કરો, 41, 84, 29, 76. 41, 84, 29, 76. 41, 84, 29, 76. વારંવાર રિપીટ કરો. હવે તમે જે રિપીટ કરેલું છે એને તમે એને બે વખત, એકવાર આમ ચડતા ક્રમમાં બોલો અને એકવાર આમ ઉતરતા ક્રમમાં બોલો, એટલે એકવાર સીધી રીતે ને એકવાર ઉલટી રીતે. કેવી રીતે? તો કે 41, 84, 29, 76, 76, 29, 84, 41. હજી એકવાર મારી સાથે બોલો તો 41, 84, 29, 76, 76, 29, 84, 41. હવે હું જે બોલ્યો ને એને લખી નાખો. એટલે અહીંથી ચાલુ કરું છું કે 41, 84, 29, 76, 76, 29, 84, 41. આ મેં લખ નાખ્યા, 41, 84, 29, 76, 76, 29, 84, 41. આ મેં લખ નાખ્યા. હવે આગળના આંકડાની વાત કરીએ, 3 આંકડાની તમને ચર્ચા કરી છે, 3 આંકડા જોઈએ. રેડી? કોઈ પણ પ્રકારનો 20 પછીના વર્ગની વાત કરવામાં આવે, 20 નહીં જોકે 10 પછીના કોઈ પણ પ્રકારના વર્ગની વાત કરવામાં આવે છેક 32 સુધી, તો 3 આંકડા જોઈએ. તો અહીંયા 2 આંકડા તો પાછળના થઈ ગયા, આગળના આંકડાની ચર્ચા કરી. એમાં કેટલો લાસ્ટમાં કોનો વર્ગ તમે પૂરો કર્યો? 20નો વર્ગ. અને 20નો વર્ગ 400, એમાં પહેલો આંકડો કોણ હતો? તો કે 4. હજી એકવાર મારે જોઈએ છે 21નો વર્ગ, તો એની પહેલા કોનો વર્ગ પૂરો કર્યો? 20 ને 20નો વર્ગ 400, અને 400 નો પહેલો આંકડો 4 છે. હવે કામ કરો, પહેલો આંકડો છે 4 થી બધાને બે બે વખત લખવાના. ચાલુ કરવાનું 4 થી પણ લખવાના બધાને બે બે વખત. તો અહીંથી ચાલુ કરો તો 4, 4, 5, 5, 6, 6, 7, 7 અને છેલ્લે 8. એનો મતલબ એવો થાય આ બધા છે ને 30 સુધીના વર્ગ ફાઇનલ થઈ ગયા. હા, વિઝી છે. એકવાર આમ દ્રઢ નક્કી કરી લો, 35 સુધીના વર્ગ માત્ર 2 દિવસમાં કરીને આપવા છે, એટલે આપી દે, માત્ર 2 દિવસમાં. હવે એક વસ્તુ વિચારો તો ધારો કે પાકા કરવા હોય તો 1 થી 15 સુધીના તો આવડે જ છે, માત્ર 2-2 કલાક માટે છે ને હાથમાં લખી નાખો. 16નો વર્ગ, 17નો વર્ગ, 18નો વર્ગ, 19નો વર્ગ, સમયાંતરે રિવિઝન કરો, ફટાફટ બોલતા રહ્યો, જમતા જમતા બોલો, હાલતા હાલતા બોલો, અને ત્યારબાદ આ ટ્રીકનો ઉપયોગ કરી લો. હવે જો આગળ વધવામાં આવે
તો ફાઈનલી આવે 31 નો ઓવર, 32 નો ઓવર, 33 નો ઓવર, 34 નો ઓવર અને 35 નો ઓવર. હવે એક વસ્તુ વિચારો, 31 છે ને 31 એ ઓલરેડી 13 ના ઉલટા છે, 13 હોય ને 13 એના ઉલટા 31 થાય. તો આજે જો કહેવામાં આવે 13 ના વર્ગની જો ચર્ચા કરીએ તો 13 નો વર્ગ થાય 169, 169. તો જો એના ઉલટા કરી નાખો તો 31 નો વર્ગ થાય 961. એટલે 13 નો વર્ગ 169, તો 31 નો વર્ગ 961 થાય. એવી જ રીતે 32 છે ને 32 એ 23 ના ઉલટા છે. હજી એકવાર, કોના ઉલટા છે? 23. તો 23 નો વર્ગ 529, પણ છતાંય આપણે યાદ રાખવાનું છે 32 નો વર્ગ થાય 1024. એટલે બેઠા બેઠા બધા ઉલટે ન કરવાના. હા, એવી જ રીતે 33 નો વર્ગ થાય 1089, 34 નો વર્ગ થાય 1156, 35 નો વર્ગ 1225. આ 35 સુધીના વર્ગ ક્લિયર. ભાઈ 35 સુધીના વર્ગ છે ને એ અહીંયા સુધી આવડવા ખૂબ જરૂરી છે. એટલે આ મેં તમને આખી આખો એક હાઈલાઇટ બાંધી દીધી કે જો તમારા કોઈ પણ પ્રકારનો પ્રશ્નપત્ર પહેલા સોલ્વ કરવો. આપણે એમ કહેતા સાહેબ ગણિત અઘરું પડે છે, અઘરું કઈ છે જ નહીં. દુનિયામાં સૌથી અઘરામાં અઘરું કયું હોય તો માણસ પોતે. તો અહીંયા કહેવાનો મતલબ એવો છે કે સૌ પ્રથમ 1 થી 35 સુધીના વર્ગ આવડવા ખૂબ જરૂરી છે. હવે જો આપણે એવું માની લઈએ છીએ હું તમારી સામે કે તમારે બધાને છે ને અત્યારે હાલમાં 1 થી 35 સુધીના વર્ગ આવડે છે, આવું હું મનોમન માની લઉં છું. એનું એક કારણ છે કે 35 સુધીના વર્ગ જે છે ને એ મેઇન હાઈલાઇટ છે આખી આખા ચેપ્ટરની. એટલે અત્યારે હું તમને પાકા કરવા આપું, તમે 2 દિવસ પછી પાકા લેક્ચર પાકા કરીને આવો, ત્યારબાદ આપણે પાછો નવો યુટ્યુબ નો લેક્ચર બનાવીએ. એના કરતા હું એવું જ માનું છું કે તમારી સામે 35 સુધીના વર્ગ આવ્યો હોય કે તમે લખી નાખ્યા હશે. હવે 35 સુધીના વર્ગના ઉપયોગની જો ચર્ચા કરવામાં આવે, 35 સુધીના વર્ગના ઉપયોગની, તો એમાં ઘણા બધાના ઉપયોગ છે. એમાં સૌ પ્રથમ આના આપણે વેરિયેશન વાળા 2 ચાર્ટ બનાવશું. એ ચાર્ટની અંદર સૌ પ્રથમ હું તમને એક શબ્દ સમજાવી દઉં, એને કહેવામાં આવે પૂર્ણ વર્ગ સંખ્યા. તમારો કોમ્પિટિટિવ ક્ષેત્રની અંદર આ શબ્દ ખૂબ એટલે ખૂબ મોસ્ટ ટાઈમ શબ્દ છે, લ્યો અત્યંત મહત્વનો શબ્દ છે. આજે એક વસ્તુ વિચારો તો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું? ઇંગ્લિશમાં આને કહેવાય પરફેક્ટ સ્ક્વેર નંબર, પૂર્ણ વર્ગ સંખ્યા, પરફેક્ટ સ્ક્વેર નંબર. તો જે સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે ને એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. હજી એકવાર, જે સંખ્યાનું શું નીકળી શકે તો કે વર્ગમૂળ. એનો મતલબ એવો થાય કે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું 36 હોય 36, તો 36 નું વર્ગમૂળ કેટલું નીકળે તો કે 6 નીકળે. એવી જ રીતે હું તમને કહું 121, તો 121 નું વર્ગમૂળ ભાઈ બન કેટલું નીકળે તો કે 11 નીકળે. એવી જ રીતે હું તમને એમ કહું કે ધારો કે 484, તો તરત તમે હવે મને એમ કહેશો કે સાહેબ 22 નીકળે. 22 રેડી, 484 નું વર્ગમૂળ 22 નીકળે. આજ તમને કોઈ એમ કે ભાઈ 625, તો 625 પૂર્ણ વર્ગ છે, 25 નો વર્ગ 625. તો ભાઈ બેન આ જે 4 આંકડા મેં અહીંયા તમારી સામે લખેલા છે એ બધા જ આંકડાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. આ બધાનું વર્ગમૂળ નીકળી શકે. લ્યો હમણાં હું તમને એમ કહું ભાઈ 100, તો 100 પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે. પણ હમણાં હું તમને એમ કહું કે 80, તો પછી 80 પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય નહીં. શું કામ? કારણ કે હા, હમણાં જો 81 હોત ને 81, તો આ પૂર્ણ વર્ગ કહેવાય. કારણ કે આજે 81 નું જો તમે વર્ગમૂળ કાઢવા બેસો તો 81 નું વર્ગમૂળ કેટલું નીકળે તો કે 9, પણ 80 નું તો કોઈ કાળે એનો વર્ગમૂળ જ ન નીકળે. એટલે મારા મત અનુસાર આપણે જે ટોપિક બની રહ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવામાં આવે, તો જે સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે આ બધી સંખ્યાને પૂર્ણ વર્ગ કહેવાય. તો 81 નું વર્ગમૂળ 9 નીકળ્યું તો 9 પૂર્ણ વર્ગ છે. શું કામ? કારણ કે જો તમે 9 નું વર્ગમૂળ કાઢશો તો એનો વર્ગમૂળ 3 નીકળે. પણ 3 પૂર્ણ વર્ગ નથી, કારણ કે જો તમે 3 નું વર્ગમૂળ કાઢશો તો જવાબ પોઈન્ટમાં આવશે. આનો જવાબ આવશે 1.7173 સમથિંગ કંઈક આવશે. અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 3 હોય ને વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. શું કામ? કારણ કે વર્ગમૂળમાં 3 નું કોઈ પણ સંજોગોમાં વર્ગમૂળ નીકળતું નથી, એટલા માટે આને કેવી કહેવાય? અસમય સંખ્યા.
તો ફાઇનલી છે ને આ એક શબ્દ છે તમારા માટે એટલો મહત્વનો છે કે પરીક્ષામાં અલગ અલગ વેરિયેશન વાઇઝ પૂર્ણ વર્ગ સંખ્યા ઘણી બધી રીતે તમને પરીક્ષામાં પૂછાય છે. એમાં આજ મારે બે ઋતુ અને ત્યારબાદ જેટલું થાય એટલું મારે તમને કવર કરાવવાનું છે. અને આજ આ લેક્ચર એટલો અહીમ્પી રહેશે કે આવનારી પરીક્ષાઓમાં તમને ખૂબ ઉપયોગી થશે. પણ મેં તમને હજી એક વાર યાદ કરાવી દઉં છું કે આ બધી વસ્તુ વગર એ વસ્તુ નકામી છે. એટલે જ મેં તમને પેલા આ વસ્તુ કરાવી છે ને, હવે એના ઉપરથી આગળ વધુ લઈ જાઉં છું. હવે જ્યારે તમને શબ્દ વાપરવામાં આવે પૂર્ણ વર્ગ સંખ્યા, ફરીથી એકવાર હજી એકવાર કેવો શબ્દ વાપરો આપણે, પૂર્ણ વર્ગ. તો હવે પૂર્ણ વર્ગ એટલે તમને મગજમાં ડિટેલમાં સમજાઈ ગયું હશે કે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે જેનું વર્ગમૂળ નીકળી શકે. હવે કાન ખોલીને સાંભળી લેજો કે જ્યારે તમને કોઈ એમ કહે છે પૂર્ણ વર્ગ સંખ્યા બોલ, એટલે હંમેશા છે ને વર્ગોની છે ને વરસાદ પાડી દેવાનો એના પર, વર્ગોનો વર્ગ બોલવા જ મનવાનું. જ્યાં સુધી આવડે બધા વર્ગ બોલ નાખો, એ બધી પૂર્ણ વર્ગ સંખ્યા. કેવી રીતે? તો ફાઇનલી એક નો વર્ગ એક થાય, બે નો વર્ગ ચાર થાય, ત્રણ નો વર્ગ નવ થાય, ચાર નો વર્ગ સોળ થાય, પાંચ નો વર્ગ પચીસ, છ નો વર્ગ છત્રીસ, સાત નો વર્ગ ઓગણપચાસ, આઠ નો વર્ગ ચોસઠ, નવ નો વર્ગ એક્યાસી, દસ નો વર્ગ કેટલો થાય સો, અગિયાર નો વર્ગ એકસો એકવીસ, બાર નો વર્ગ એકસો ચુમ્માલીસ, એમ ચાલતા ચાલતા એકત્રીસ નો વર્ગ નવસો એકસઠ ને બાર બત્રીસ નો વર્ગ એક હજાર ચોવીસ. આમાં સંખ્યા અનંત સુધી જાય છે. સંખ્યાની કોઈ લિમિટેશન નથી ભાઈ, સંખ્યા અનંત સુધી જાય છે. તો અહીંયા મારો કહેવાનો અને મારો કહેવાનો મતલબ એક જ નીકળે છે કે પૂર્ણ વર્ગ સંખ્યા જ્યારે પણ તમને કહેવામાં આવે એટલે મગજમાં તમારી સામે વર્ગો તમારે દેવાના છે. બધા જ વર્ગો જે છે, બધા જ વર્ગો, બધી સંખ્યા પૂર્ણ વર્ગ છે. જો આ બધાનો વર્ગમૂળ કાઢવા આવ્યો ને ક્રમશ નીકળે, એક નું વર્ગમૂળ એક, ચાર નું બે, ત્રણ નું સોરી નવ નું ત્રણ, સોળ નું ચાર, પચીસ નું પાંચ, છત્રીસ નું છ, ઓગણપચાસ નું સાત, ચોસઠ નું આઠ, એક્યાસી નું નવ, સો નું દસ, એકસો એકવીસ નું અગિયાર, એકસો ચુમ્માલીસ નું બાર, નવસો એકસઠ નું એકત્રીસ, એક હજાર ચોવીસ નું બત્રીસ. લ્યો આ બધી સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે. અહીંયા સુધીનું એનાલિસિસ તમને થઈ ગયું હશે. ફાઇનલી છે ને હજી એક વાર યાદ કરાવી દઉં કે આ બધી સંખ્યાઓ તમારી પાસે છે, એમાં આ રેડ આંકડામાં જેટલી લેખી બધી સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે. એટલે જ્યારે તમને કહેવામાં આવે પૂર્ણ વર્ગ સંખ્યા શોધો ત્યારે તમારે માત્ર ને માત્ર વર્ગ દાબી દેવાના કે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે એક, ચાર, નવ, સોળ, પચીસ, આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે એક વસ્તુ વિચારો, તો અહીંયા જો હું તમને થોડુંક ડિટેલમાં એનાલિસિસ કરાવું, બહુ કામની વસ્તુ છે, મહત્વની વસ્તુ છે, યાદ રાખજો. જો હું તમને ડિટેલમાં એનાલિસિસ કરાવવા જાઉં તો પહેલેથી વિચારો તો કે પહેલો આંકડો છે એક, આને કહેવાય એક આંકડો, ચોકડો એક આંકડો, નવડો એક આંકડો, પણ સોળ થી ચાલુ થાય બે આંકડા. બે આંકડા ચાલુ થયા ભાઈ, અને બે આંકડા ક્યાં સુધી પહોંચે તમે જોઈ શકો, એક્યાસી સુધી. અને એક્યાસી થી ચાલુ થશે ત્રણ આંકડા, અને ત્રણ આંકડા જે પહોંચશે એ નવસો ને એકસઠ સુધી પહોંચશે. હજી એકવાર, ત્રણ આંકડા ક્યાં સુધી પહોંચવાના છે? નવસો એકસઠ. તો અહીંયા મેં જે તમારી સામે લખ્યું છે એમાં આને કહેવાય એક આંકડાની નાનામાં નાની પૂર્ણ વર્ગ, આને કહેવાય એક આંકડાની મોટા મોટી, બે આંકડાની નાનામાં નાની, બે આંકડાની મોટા મોટી, ત્રણ આંકડાની નાનામાં નાની, ત્રણ આંકડાની મોટા મોટી, અને ચાર આંકડાની નાનામાં નાની. લ્યો એટલો આઈએમપી ડેટા છે ભાઈ બન, કે ખાલી આટલું કરી નાખો ને તોય તમે સારામાં સારો રિઝલ્ટ આપી શકો. ખૂબ આઈએમપી ડેટા છે. હવે પ્રોબ્લેમ એક જ છે કે આપણને ચાલે છે ને અલગ અલગ પ્રકારની ટ્રીકો આપી દેશ, પણ શું એ ટ્રીક છે એ પરીક્ષામાં વાસ્તવિક રીતે પરીક્ષામાં પૂછાય છે કે નહીં, અને જો પૂછાય છે તો એ કેવી રીતે પૂછાય છે? તમને શું લાગે છે વર્ગો ક્યાં સુધીના કરવા જોઈએ? પાંત્રીસ સુધીના તો ફાઇનલ છે, પણ પરીક્ષામાં કાલ છોતેર નો વર્ગ પૂછાનો હતો, અથવા તો પાંચસો ને સત્તર નો વર્ગ પૂછાય તો ના. અમુક અમુક લિમિટેશન ને બાદ કર્યા પછી અમુક અમુક પ્રકારના વર્ગ પૂછાતા જ નથી. ગમે તે વિષયની અંદર, ગમે તે વિષય લઈ લો ભાઈ બંધ, ઇતિહાસ એવડો મોટો વિષય છે તો શું બધા જ રાજાના રજવાડા પૂછાતા હશે? ના. અમુક જે સુષુપ્ત અવસ્થા જેને કઈ કર્યું જ નથી એ કોઈ પૂછાવાનું જ નથી. બંધારણ એવડું મોટું છે, કેટલા અનુચ્છેદ છે, તો બધા કરવાના નથી.
અમુક ઘણા ગાંઠા 100-200 તો તમે બંધારણ જે ફેકલ્ટી એક્સપર્ટ પાસેથી ભણતા હશો એ તમને કહેશે કે તમારે આટલા અનુચ્છેદ યાદ રાખવાના છે, 400 કે 500 કે જેટલા અનુચ્છેદ છે બધા પાકા જ કરવાના. તો આમાં ગણિતમાં પણ એવું જ છે કે અમુક છે ને ટાર્ગેટ તમારે બાંધી લેવાનો છે. શું પરીક્ષામાં પૂછી શકાય? તમારી જાણ ખાતર કહી દઉં કે મેં એટલું આજ સુધી એનાલિસિસ કર્યું છે કે પૂછે ને તો 16 પૂછે, કઈ 81 પૂછે, વચ્ચેના પ્રશ્નો પૂછવાની શક્યતા બહુ ઓછી રહેલી. 1 થી 35 ની વાત નથી કરતો, 35 પછીની વાત કરું. 35 સુધી તો કરવાના જ છે ફાઇનલ. તો અહીંયા એક ચાર્ટ બનાવું છું કે જેની અંદર અહીંયા લઈ લો અંક, અહીંયા લઈ લો નાની સંખ્યા, અને અહીંયા લઈ લો મોટી સંખ્યા. અને હજી એક વાર યાદ કરે લોકો, આ સંખ્યા જે અત્યારે ચાલી રહી છે કઈ સંખ્યા છે? તો કે પૂર્ણવર્ષ સંખ્યા છે. અને પહેલી જ હરોળમાં તમને પૂર્ણવર્ષ સંખ્યાની મેં આખી હરોળ આપી છે. આમાં તમે ક્યાં સુધી પહોંચી ગયા? તો કે 35 સુધીના વર્ગ આવડે ને તો 4 આંકડાની નાનામાં નાની પૂર્ણવર્ષ સંખ્યા આવડી ગયો. 4 આંકડાની નાનામાં નાની પૂર્ણવર્ષ સંખ્યા. પણ આપણે છે ને 1-1 આંકડાની, 2-2 આંકડાની, 3-3 આંકડાની, 4-4 આંકડાની, 5-5 આંકડાની અને 6-6 આંકડાની આટલી કરવાની છે પૂર્ણવર્ષ સંખ્યા. એમાં 6 આંકડાની નાની, સોરી 6 સંખ્યાઓ નાની અને 6 સંખ્યાઓ મોટી. 12 સંખ્યાઓને છે ને મગજની અંદર રમતી જ રાખવાની છે. કાલી રાતે પૂછાય 316 નો વર્ગ બોલે એટલે 99,856. તો શું કામ 99,856 જ પૂછે? હમણાં હું તમને કહીશ કે આ પરીક્ષામાં કેટલી જગ્યાએ પૂછાણા છે. આ એમપી વસ્તુ કરતા શીખો, બિનજરૂરીને કાઢી નાખો, ટાઈમ તો તમારી પાસે છે જ નહીં જરાય. તો આજે એક વસ્તુ વિચારો તો મેં 6-6 આંકડા સુધીની ચર્ચાઓ અહીં કરી છે. હવે એક વસ્તુ વિચારો તો કે અહીંયા સાંભળજો, સૌ પ્રથમ 1 આંકડાની નાનામાં નાની પૂર્ણવર્ષ સંખ્યા 1 આવે અને 1 નો વર્ગ છે એ આવડી આ રહીએ. હજી એક વાર, 1 આંકડાની નાનામાં નાની પૂર્ણવર્ષ સંખ્યા કઈ આવે ભાઈ? 1. અને કોનો વર્ગ છે? તો કે 1 નો. એવી જ રીતે 1 આંકડાની મોટા મોટી પૂર્ણવર્ષ સંખ્યા આવે 9, અને આ કોનો વર્ગ છે? તો કે 3 નો વર્ગ છે. હજી એક વાર, કોનો વર્ગ છે? 3 નો વર્ગ 9. હવે મને કયો તો કે જો અહીંયા 3 પૂરા થાય તો નેક્સ્ટ 4 નો વર્ગ જ હોવો જોઈએ, કારણ કે એક જગ્યાએ 3 પૂરા થયા તો નેક્સ્ટ કોણ હોય? તો કે 4 હોય. 4 નો વર્ગ 16 થાય. તો આ 2 આંકડાની સૌથી નાનામાં નાની પૂર્ણવર્ષ સંખ્યા છે એ 16 છે, અને કોનો વર્ગ છે? તો કે 4 નો. હવે ક્યાં સુધી જાય? તો કે 4 જે છે 2 આંકડાની 81 સુધી પહોંચે. તો અહીંયા લઈ લો 81, અને 81 છે કોનો વર્ગ છે? તો કે 9 નો. હવે જુઓ તો આ 9 છે, તો 9 પછી 10 આવે, અને અહીંયા લખી નાખું 10, અને 10 નો વર્ગ કેટલો થાય? તો કે 100 થાય. 10 નો વર્ગ કેટલો થાય? તો કે 100. એવી જ રીતે 3 આંકડાની મોટા મોટી, અહીંયા તમને ખબર છે 3 આંકડાની મોટા મોટી છે 961 છે, 961, અને 961 છે કોનો વર્ગ છે? તો કે 31. આજ વિચારો 31 પછી કોણ આવે? તો કે 32, અને 32 નો વર્ગ કેટલો થાય? તો કે 1024. હજી એકવાર, 32 નો વર્ગ 1024. તો આજે એક લિટરલી તમે વિચારી લ્યો કે જો 35 સુધીના વર્ગ આવડતા હોય ને તો 2, 4, 6 અને 7 વસ્તુ તો તમને આવડે જ છે. કેટલી વસ્તુ આવડે છે? 7. અને જો ભાઈ બન, મેં હમણાં જ તમને કીધું કે વર્ગ અને વર્ગમૂળ નો એક લેક્ચર ઓલરેડી યુટ્યુબમાં આપણો પડ્યો છે, એને જોઈ નાખો ને એટલે તમને 10 વસ્તુ આવડે છે, બીજી 3 વસ્તુ તમને એમાંથી મળશે. તો આજ અહીંયા 4 આંકડાની ફરીથી એક વાર, 4 આંકડાની નાનામાં નાની પૂર્ણવર્ષ સંખ્યા છે 1024 છે, અને કોનો વર્ગ છે? તો કે 32. હવે 4 આંકડા ક્યાં પહોંચે? તો કે 4 આંકડા પહોંચે 99 ના વર્ગે. હો ભાઈ 99, તો અહીં લખ નાખું 99. અને જે લોકો આપણી પાસે ઓફલાઈન વર્લ્ડ ઇન બોક્સ ની અંદર ભણી ગયા છે, વર્લ્ડ ઇન બોક્સ જુનાગઢ હોય, અથવા તો વર્લ્ડ ઇન બોક્સ ગાંધીનગર હોય, અથવા તો વર્લ્ડ ઇન બોક્સ ભાવનગર હોય, જે લોકો આપણી પાસે આ કન્સેપ્ટ ભણી ગયા છે એને કડકડાટ 99 નો વર્ગ આવડતો હોય.
કારણ કે 99 નો વર્ગ કરવા માટે ભાઈ ચાર પદ્ધતિઓ સમજાવી છે કે 99 નો વર્ગ કેટલી કેટલી રીતે થાય. 100 માં એક ઘટે એક આ પદ્ધતિ, 99 × 99 એક ઓલ ઇન વન વાળી પદ્ધતિ, અને એક માત્ર નવડા હોય ત્યારે. તો હવે જેટલા લોકો આપણી વચ્ચે ઉપસ્થિત છે ઓફલાઈન આપણી પાસે ભણી ગયેલા છે, એને તો હમણાં કહે કે 99 એટલે તરત જ એના મગજમાં એક લાઈટ થાય કે 9801 9801 આ 99 નો વર્ગ થયો. હવે તો વિચારો 99 પર શીખવાના હતા કે 100, તો અહીંયા છે ને 100 ના વર્ગની જો વાત કરવામાં આવે, 100 નો વર્ગ હેલામાં હેલ હોય, 100 નો વર્ગ સાવ સહેલો કે 1 નો વર્ગ 1 થાય. હજી એકવાર 1 નો વર્ગ કેટલો થાય? 1. એને કેટલી મીંડી આપી? તો કે 2. એ જો 2 મીંડી દે ને તો આપણે મૂકવાની 4. તો એનો મતલબ એવો થાય કે 1, 2, 3, 4 એટલે આનો વર્ગ થાય 10,000. હજી એકવાર 100 નો વર્ગ કેટલો થઈ ગયો? 10,000. તો અહીંયા છે ને 5 આંકડાની મોટા મોટી. તો હવે તમારે છે ને આ કાયદેસરની કાર્યવાહી કરીને આને પાકો કરવાનો છે. 5 આંકડાની મોટામાં મોટી જે પૂર્ણ વર્ગ સંખ્યા છે ને ભાઈ બન, એ 316 નો વર્ગ છે. હજી એકવાર કોનો વર્ગ છે? તો કે 316. અને 316 નો વર્ગ કદાચ કોઈ રાતે ઊભો કરીને કે બોલ, એટલે 316 નો વર્ગ પાકો કરીને દઈ દેવાનો, તેનો વર્ગ થાય 99,856. હજી એકવાર 316 નો વર્ગ કેટલો થાય? 99,856. આગળ વધીએ. જો અહીંયા લાસ્ટમાં ભાઈબંધ 316 પૂરા થયા હોય તો નેક્સ્ટ 317 જ હોય, તો એનો મતલબ એવો થાય કે અહીંયા છે ને 317 નો વર્ગ આવશે. અને 317 નો વર્ગ છે એ થશે 1,489. જોઈ લો 6 આંકડા થઈ ગયા. 317 નો વર્ગ કેટલો થાય? 1,489. હવે બીજું સાંભળો કે 6 આંકડાની નાનામાં નાની 316 નો વર્ગ હોય ને, તો 6 આંકડાની મોટામાં મોટી સંખ્યા થશે 999 નો વર્ગ. મેં હમણાં જ કીધું કે જે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઓફલાઈન ક્લાસની અંદર ભણી ગયેલા છે એને 999 નો વર્ગ કરવામાં આવે, સોયત્રા કાઢી નાખે. સોયત્રા શું કામ? કારણ કે તરત જ કે 9,9801 આ 999 નો વર્ગ થયો ભાઈ બન, 999 નો વર્ગ. કાલે સવારે તમને કોઈ એમ પૂછે ને કે 9,9999 99,999 નો વર્ગ બોલ, એટલે આપણા છોકરા તરત જ કે 9,9,9,8,0,0,0,0,1 આ 999,999 નો વર્ગ થયો. તો આ ટેકું બધી જોવી પડે તમારે યુટ્યુબમાં, અથવા તો આપણી એપ્લિકેશનમાં જોવી પડે, અથવા તો લાઈવ લેક્ચર ભરવાવું પડે. ડેમો લેક્ચર ભરો. આ ડેમો લેક્ચરની અંદર આ બધી ટ્રીક શું કરાવું જ છું ડેમોમાં. તો કહેવાનો મતલબ એવો છે કે આ બધું જ શીખવા માટે એક તમારી પાસે શિસ્તતા અથવા તો તમારી પાસે મહેનત હોવી જરૂરી છે. હવે એક વસ્તુ વિચારો તો કે શું અમે એમનામાં વર્ગ લખાય નહીં કેમ? ના, તમે બધી જ પરીક્ષાઓ યાદ કરાવો. અરે વર્ષ સહિત યાદ કરાવો પછી ક્યાં વાત છે. જોઈ લો પરીક્ષાના નામ સહિત પ્રશ્ન પૂછાણો 2017 ની જીપીએસસી ક્લાસ 1 માં, ભાઈ બન 2017 ની જીપીએસસી ક્લાસ 1 માં કે 5 આંકડાની સૌથી મોટા મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો જવાબ આપી જ દેવાનો હોય કે 99,856. આ 316 નો વર્ગ 5 આંકડાની મોટા મોટી પૂર્ણ વર્ગ સંખ્યા 316 નો વર્ગ 99,856 જીપીએસસી ક્લાસ 1 2017 આ પેલો પ્રશ્ન. ભાઈ બને 2019 માં એક બહુ બમ્પર ભરતી એવી રેલવેની ભરતી જેમાંથી આપણા વચ્ચે ઉપસ્થિત મહાનુભાવોમાંથી જો કોઈ ફોર્મ ભર્યા હોય 2019 માં તો એ વેકેન્સી હતી લોકો પાયલોટની. અને ભાઈ બન લોકો પાયલોટની દરેકે દરેક શિફ્ટમાં એને 31 નો વર્ગ અને 32 નો વર્ગ હાડે હાડ મૂક્યા લ્યો. 31 નો વર્ગ અને 32 નો વર્ગ કાયદેસર મૂક્યા એને, કાયદેસર. હવે બીજી વસ્તુ વિચારો તો આ તો 316 31 અને 32 થયા ભાઈ બન. યાદ કરો એટીડીઓ 2022 નું પેપર, 21-22 નું પેપર એટીડીઓ. એટીડીઓ ના પેપર ની અંદર એને બે વર્ગ પૂછ્યા, 99 નો વર્ગ પૂછ્યો અને 100 નો વર્ગ પૂછ્યો, અને બે નો કાઢ્યો તફાવત. એટીડીઓ 2021-22 નું પેપર
વર્ગ 3 ની અઢળક પરીક્ષાઓની અંદર ભાઈબંધ એના 999 તો ભાઈબંધ આ જેટલા પણ વર્ગ છે તમારા માટે એટલા આઈએમપી છે. બીજું કાંઈ વિશેષ, એક સ્માર્ટ પદ્ધતિથી જો ફોલો કરો તો બહુ દૂર નથી જવું પડે એવું. તો આઈ હોપ કે આ જે ચાર્ટ છે એ તમને આખે આખો તમે યાદ રાખી લેશો. રેડી, આ ચાર્ટને બને તો આખે આખો એક યાદ રાખી લેવો. આ ચાર્ટ નંબર 1 થયો આપણો. હવે જો વાત કરવામાં આવે ચાર્ટ નંબર 2 ની, તો આ ચાર્ટ જે છે એની અંદર ધારો કે વાત છે પૂર્ણ વર્ગ સંખ્યાની જ છે, તો ફર્સ્ટ ઓફ ઓલ હું લખી નાખું 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 36, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100. આમ આ સંખ્યા અનંત સુધી જઈ, આપણે બધે જાણીએ છીએ. હવે તમે નોર્મલી વિચારો તો મેં જેમ તમને ચર્ચા કરેલી છે, જેમ વાત કરેલી છે, એમ તમને અગાઉ પાછો એક વાર કહી દઉં કે પૂર્ણ વર્ગ સંખ્યા કે એટલે માત્ર ને માત્ર તમારે શું બોલવાનું ચાલુ કરી દેવાનું, કે વર્ગ બોલવાનું ચાલુ કરી દેવાનું છે. વર્ગ તો આ બધી સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે. હવે આ જો તમને એમ પૂછું કે ભાઈ 1 થી 10 સુધીમાં કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે 1 થી 10 સુધીમાં, તો તમે જોઈ શકો કે 1 થી 10 સુધીમાં 3 પૂર્ણ વર્ગ સંખ્યાઓ રહેલી છે. 1 થી 10 3 પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે. તો જ્યારે તમને કોઈ પણ પ્રકારનો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ 1 થી 10 સુધીમાં કુલ કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ રહેલી છે, એટલે તમારે વર્ગ બોલવાના અને 10 ને નહીં વટવાના. તો 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9 થાય, 4 નો વર્ગ 16 વધી જાય, એનો મતલબ એવો થાય કે તમારે 3 ઉભું રહેવાનું. તો અહીંયા 1 થી 10 સુધીમાં પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી આવશે, તો કે 3. હવે હું તમને એ સમજાવવા માંગુ છું કે આ ચાર્ટ ને છે ને ગોખવું નહીં, આ ચાર્ટ ને સમજવો. કારણ એક જ છે કે મેં આજ તમને 1 થી 10 ભણાવ્યું, પરીક્ષામાં 1 થી 20 પૂછાય. તો અગેન એકવાર રેન્જ ને થોડીક આગળ લઈ જઈએ અને હું તમને એમ પૂછું કે 1 થી 50 માં કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે, એટલે તરત તમે બોલવાનું ચાલુ કરશો 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 50 ની નીચે આવ્યા, 7 નો વર્ગ 49. તો 49 થી કોનો વર્ગ છે, તો કે 7 નો, એનો મતલબ એવો થાય કે 1 થી 50 સુધીમાં 7 પૂર્ણ વર્ગ સંખ્યાઓ રહેલી હશે. એવી જ રીતે જો તમને પ્રશ્ન પૂછાય કે 1 થી 100 સુધીમાં કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે, તરત તમારો દિલમાંથી એક અવાજ આવશે 10 આવે. કારણ કે 10 નો વર્ગ કેટલો થઈ ગયો ભાઈબંધ, 100 થઈ જશે, 10 નો વર્ગ 100 થાય. એવી જ રીતે આ જો તમને એમ કહું કે 1 થી 200 સુધીમાં કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે, તો તરત તમે એમ કહેશો સાહેબ 14 આવે. કારણ કે 12 નો વર્ગ 144, 13 નો વર્ગ 169 અને 14 નો વર્ગ 196, 15 નો વર્ગ 225 એટલે 200 ને વટી જાય, એનો મતલબ એવો થાય કે આપણે 14 ઉભું રહેવું પડે. આગળ હું તમને એમ કહું કે 1 થી 500 સુધીમાં કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે, તરત તમે એમ કહેશો સાહેબ 22 પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે. શું કામ? કારણ કે 21 નો વર્ગ 441 અને 22 નો વર્ગ 484, 23 નો વર્ગ 529, તો 529 છે એટલે 500 ને વધી ગયા છે, એટલે 22, 23 નો વર્ગ 529, 529 એટલે 23 વધી જાય, તો 22 સુધીનું આવશે. આગળ વધ્યા, આજ હું તમને એમ કહું કે 1 થી 1000 સુધીમાં કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે, તો તરત તમે કહેશો સાહેબ 31 આવે. કારણ કે 31 નો વર્ગ 961 અને 32 નો વર્ગ થાય 1024. રેડી, એટલે 1 થી 1000 સુધીમાં 31 પૂર્ણ વર્ગ સંખ્યાઓ રહેલી છે, 31 નો વર્ગ 961 અને 32 નો વર્ગ 1024.
આ બધી જ વસ્તુઓ ક્યારે શક્ય છે? જ્યારે ભાઈએ હમણાં જ કીધું કે 1-35 સુધીનો વર્ગ આવડવા ખૂબ જરૂરી છે. તો અહીંયા 1-35 સુધીના વર્ગ આવડે ને તો તમે 1-1000 સુધીમાં ગમે એના ભૂગા કાઢી નાખો. હવે એક પ્રશ્ન સાંભળી લો. અહીંયા છે ને, જો કે પ્રશ્ન છે એ આવડવાય પરીક્ષામાં પૂછાઈ ગયો છે અને આઈ પરીક્ષામાં પૂછાઈ ગયો છે. 1-100 માં કેટલી આવે, 1-200 માં કેટલી આવે, અને આ 1-200 વાળો પ્રશ્ન છે ને બીજી એક પરીક્ષામાં નહીં પણ DYSO ની પરીક્ષામાં પૂછાણો. જો મને પરફેક્ટ વર્ગ વર્ષ યાદ હોય તો લગભગ 2019 ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. અને પ્રશ્ન એવો હતો કે વિધાન સાચું છે કે ખોટું. 1-200 સુધીમાં 14 પૂર્ણવર્ગ સંખ્યાઓ રહેલી છે, વિધાન કેવું છે? તો કે સાચું છે. રેડી? એટલે આ બધા જ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયા. હવે એક બીજી વસ્તુ વિચારો તો કે હું તમને એમ કહું કે 800 થી લઈ અને 1000 સુધીમાં કેટલી પૂર્ણવર્ગ સંખ્યાઓ આવે? પછી એકવાર ક્યાંથી ક્યાં લઈ? તો કે 800 થી 1000માં. તો મેં હમણાં જ તમને કીધું કે જો 35 સુધીના વર્ગ આવડતા હોય તો તમને આની અંદર 3 સંખ્યાઓ આવે. તો કે 29 નો વર્ગ આવે, 31 નો વર્ગ આવે અને 31 નો વર્ગ આવે. સો ફાઇનલી 29 નો વર્ગ થાય 841, 30 નો વર્ગ થાય 900 અને 31 નો વર્ગ થાય 961. રેડી? જો તમે અહીંયા લેવા જાઓ 28 નો વર્ગ, તો 28 નો વર્ગ 784 થાય, તો એ તો 800 કરતા નીચે આવ્યા. અને એની સામે હું 32 નો વર્ગ લેવા જાઉં તો ફાઇનલી 32 નો વર્ગ 1024 થઈ જાય, અને 1024 છે એ પાછા 1000 કરતા વધી જાય. તો ફાઇનલી જો 800 થી 1000 સુધીની જો રેન્જ બાંધવામાં આવે, એટલે 800 થી 1000 સુધીમાં કેટલી પૂર્ણવર્ગ સંખ્યાઓ આવે? તો કે 3 પૂર્ણવર્ગ સંખ્યાઓ છે. અને આ બીજી એકઈ પરીક્ષામાં નહીં, આ પ્રશ્ન પૂછાણો PI 2021 ની પરીક્ષામાં. રેડી? PI 2021 ની જે તમારું લેવલ છે GPSC Class 2, આ પ્રશ્નની પરીક્ષા પૂછાણો. હવે તમે એકવાર અંદરો અંદર વિચારો તો મેં આ જ લેક્ચરની શરૂઆત છે ને 1-35 સુધીના વર્ગની કરેલી છે. 1-35 સુધીના વર્ગ, તો 1-35 સુધીના વર્ગની જો વાત કરવામાં આવે તો 1-35 સુધીના વર્ગની અંદર કન્સેપ્ટની અંદર બધું જે છે એ તમને અનુકૂળતા સાથે ભલામણના જવાબ અપાઈ દેશે. એટલે અહીંયા સુધીનો આ કન્સેપ્ટ ક્લિયર થયો હશે. હવે એક તમને થોડુંક છે ને એક અપ લેવલ ઉપર મારે તમને થોડુંક કામ કરાવડાવવું છે. એક અપ લેવલ ઉપર કયા? સાંભળજો, વર્ગ, વર્ગમૂળ આ બધું તમને યુટ્યુબમાં તો ઘણી જગ્યાએ મળી જશે, પણ હવે મારે જે સમજાવવાનું છે એ કદાચ તમને કોઈ પણ યુટ્યુબના લેક્ચરમાં ન મળે. તો આજ આપણે સમજવાનું છે કે આની અંદર જો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, હમણાં રિસન્ટલી હું લાંબો સમય નથી જતો, હમણાં હું માત્ર ને માત્ર જાઉં પરીક્ષા, હેડ ક્લાર્ક ની પરીક્ષા, તો હું 2 ક્વેશ્ચન હમણાં એવા લઈશ કે જે તમારી હેડ ક્લાર્ક ની અંદર પૂછાઈ ગયેલા પ્રશ્નને અનુરૂપ પ્રશ્ન હતા. તો પેલા ફાઇનલી છે એનો એક બંધારણ આપણે બાંધી લઈએ. હવે એક વસ્તુ વિચારો તો કે કોઈ પણ સંખ્યા હોય, એક ની એક સંખ્યા 2 વાર ગુણાય ને તો એને કહેવામાં આવી સંખ્યાનો વર્ગ. રેડી? એક ની એક સંખ્યા 2 વાર ગુણાય એનો એનો વર્ગ કહેવામાં આવે. તો આજે એક વસ્તુ વિચારો તો કે ધારો કે 2 વ્યક્તિ છે ને એકબીજાના દુશ્મન છે. ધ્યાનથી સાંભળજો અને સાથે સાથે થોડુંક નોટ ડાઉન પણ કરતા રહેજો. એમાં એક વસ્તુ છે વર્ગ અને એની સામે એક વસ્તુ છે વર્ગમૂળ. આ 2 વ્યક્તિ છે ને એકબીજાના દુશ્મન છે. હજી એકવાર, 2 વ્યક્તિ એકબીજાના ભાઈ બંધ શું છે? દુશ્મન. કે કોઈ એક સંખ્યામાં જો આ 2 ભેગા થઈ જાય ને તો 2 નું પતન થઈ જાય. કેવી રીતે? તો હું તમને એ લખી દઉં, સાંભળો. કે ધારો કે 2 નો વર્ગ અને આખી આખી સંખ્યા વર્ગમૂળમાં છે. હજી એકવાર, 2 નો વર્ગ અને આખી આખી સંખ્યા વર્ગમૂળમાં. તો જોઈ લો તો 2 ભેગા આવ્યા કે ન આવ્યા? તો કે આવ્યા. અને જ્યારે 2 ભેગા આવે ને ત્યારે 2 વ્યક્તિનું પતન થઈ જાય, આ વર્ગ ઉડી જાય ને વર્ગમૂળ ઉડી જાય, તો આ દાખલાનો જવાબ આવશે કેટલો? આવશે તો કે 2 આવશે. અને જો એમ તમે ન માનવામાં આવે તો બીજી રીતે વિચારો કે 2 નો વર્ગ 4 થાય
અને ફાઇનલી 4 નો વર્ગમૂળ કાઢશો તો એ જવાબ 2 જ આવશે. તો વર્ગ કરીને વર્ગમૂળ કરવું એના કરતા વર્ગમૂળને વર્ગમૂળને વર્ગને વર્ગમૂળને ઉડાડી દો. તો અહીંયા છે ને એના ઉપરથી એક તારણું કાઢું છું, સાંભળજો. કે આ જ ધારો કે હું એમ આપું કે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 તો આને છે ને મેં હમણાં જ કીધું એક નો એક આંકડો 2 વાર ગુણે તો એને વર્ગ થયો કહેવાય. તો આને ફાઇનલી કહે વર્ગમૂળમાં 2 નો વર્ગ થયો કહેવાય. અને વર્ગ અને વર્ગમૂળ 2 ઉડી જાય તો ફાઇનલી વૈધા કેટલા? તો કે 2. તો હવે તમે એક એવા લેવલ ઉપર પહોંચી ગયા છો કે જ્યારે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 આપે ને ત્યારે સીધો તમારે 2 મૂકી દેવાનો, સીધો જ 2 મૂકી દેવાનો, પછી ક્યાં વાત છે. તો એવી જ રીતે એક હજી એક પ્રશ્ન લઈ લો એટલે તમને વધારે આઈડિયા આવે. કે ધારો કે મને આપ્યા વર્ગમૂળમાં 3 અને ગુણ્યા વર્ગમૂળમાં 3, તો આ દાખલાનો જે જવાબ આવશે એની ઓનલી 3 આવશે. કારણ કે એકનો એક આંકડો 2 વાર ગુણાય તો એનો વર્ગ થયો કહેવાય. અને વર્ગ અને વર્ગમૂળ તો એકબીજાના દુશ્મન છે, કોઈ દી ભેગા જ રહેશે જ નહીં. તો માત્ર ને માત્ર એનો એ જ આંકડો આમાં જવાબની અંદર આવશે. રેડી? એટલે આ બાબતની વાત થઈ. હવે પાછું એક વસ્તુ વિચારો તો કે ભાઈ હમણાં એક શબ્દ કીધો કે વર્ગ અને વર્ગમૂળ એકબીજાના દુશ્મન છે. અને દુશ્મન એટલા માટે છે કે જો તમારે વર્ગમૂળને કાઢવું હોય ને, આને ઇંગ્લિશમાં કહેવાય રિમૂવ કર્યું, ઇંગ્લિશ મીડિયમ આપણી વચ્ચે બિલોંગ કરતા હશે ગણાય, કે જો તમારે વર્ગમૂળને રિમૂવ કરવું હોય ને તો બે સાઈડ વર્ગ લેવો પડે. અને જો બે સાઈડ વર્ગને રિમૂવ કરવા હોય, સોરી વર્ગને રિમૂવ કરવું હોય તો તમારે બે સાઈડ વર્ગમૂળ લેવા પડે, એક સાઈડ નહીં પણ બે સાઈડ લેવા પડે. પ્રશ્ન જોઈએ એટલે વધારે આઈડિયા આવશે. આ જ ધારો કે મારો પહેલો પ્રશ્ન એવો આપ્યો છે કે એક્સ નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 64, તો તમારે કિંમત શોધવાની છે એક્સ બરાબર ખાલી જગ્યા. આ મારો પહેલો પ્રશ્ન. અને એવી જ રીતે બીજું એક સંખ્યા લઈ લો કે વર્ગમૂળમાં એક્સ બરાબર 7 છે, તો તમારે શોધવાની છે એક્સ ની કિંમત કેટલી. હવે એક વસ્તુ વિચારો તો આમાં છે ને એક્સ બે માં તમારે એક્સ ની કિંમત ફાઇન્ડ કરવાની છે ભાઈબંધ બે માં. તો આજે એક વસ્તુ વિચારો તો કે મેં હમણાં તમને એક શબ્દ કીધો કે જો તમારે બે સંખ્યાનો, સોરી તમારે વર્ગમૂળ કાઢવું હોય બે સંખ્યાનો વર્ગ લેવો પડે અને વર્ગ કાઢવો હોય બે સંખ્યાનો વર્ગમૂળ લેવું પડે. પ્રશ્ન નંબર પહેલાની અંદર આજ મને કીધો મારી પાસે બે સાઈડ શું છે, તો કે વર્ગ છે. અને જો તમારે એક્સ ની કિંમત શોધવી હોય ને તો વર્ગને છે ને ત્યાં ડિલીટ મારવો પડે. અને વર્ગને ડિલીટ મારવા માટે હું અહીં સાઈડમાં કૌંસમાં લખી દઉં કે તમારે બે સાઈડ વર્ગમૂળ લેવું પડે. હજી એકવાર શું લેવું પડશે, તો કે વર્ગમૂળ. એટલે એક્ઝેક્ટલી સિચ્યુએશન એવી થઈ કે અહીંયા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 64 હતા અને જો આ વર્ગને કાઢી નાખો હોય બે બાજુ તમે વર્ગમૂળ લ્યો. હવે હમણાં જ આપણે એક સમજ્યા કે વર્ગ અને વર્ગમૂળ એકબીજાના દુશ્મન છે એટલે એક્સ વહી દો. અને ફાઇનલી 64 નો વર્ગમૂળ કેટલું થાય, તો કે 8, 8 8 64. પણ આ 8 નો છે ને એ પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે. કારણ કે માઇનસ 8 નો વર્ગ કરો તો 64 થાય અને પ્લસ 8 નો વર્ગ કરો તો 64 જ થાય. એટલે જવાબ બે આવી શકે, પ્લસ અહીં 8 આવી શકે અને માઇનસ અહીં 8 આવી શકે. એટલે ઓપ્શનમાં આપ્યું હોય પ્લસ 8, બીજા ઓપ્શનમાં આપ્યું હોય માઇનસ 8, અને સી ઓપ્શન આપેલો હોય એ અથવા બી, તો પ્લસ 8 નો આવે માઇનસ 8 નો આવે એ અથવા બી આવે, બે આવી શકે. હવે એક બીજું વિચારો તો કે જો મારે એક્સ ની કિંમત શોધવી હોય તો આ આ વર્ગમૂળ છે ને એને મારે અહીંયા ડિલીટ મારવું પડે, રિમૂવ કરવું પડે. અને રિમૂવ કરવા માટે તમારે હળવેક દરેન બે સાઈડ વર્ગ લેવો પડે. હજી એકવાર બે સાઈડ શું લેવો પડે, વર્ગ. તો આવો કા કન્સેપ્ટ થયો કે વર્ગમૂળમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 7. હવે હમણાં તમે જેમ કીધું કે બે સાઈડ તમે વર્ગ લ્યો એટલે એક વર્ગ હું આ સાઈડ લઉં અને એક વર્ગ હું આ સાઈડ લઉં, તો જેમ તમને ખબર છે કે વર્ગ અને વર્ગમૂળ બે ઉડી જાય તો ફાઇનલી અહીંયા એક્સ વધે અને 49 7 નો વર્ગ કેટલો થાય 49,
એટલે આજે પ્રશ્ન છે એનો જવાબ 49 આવશે. ઓકે, આ એક તમે બહુ મસ્ત દાખલાનો એક અભ્યાસ કર્યો. તો કહેવાનો મતલબ એવો છે કે આ લેવલના જ્યારે પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય, હજુ તો પ્રશ્નની શરૂઆત જ નથી કરી, હજુ તો બાકી છે, તો એનો મતલબ એવો થાય કે અહીંયા સુધીનો કન્સેપ્ટ જે છે એ તમારો ક્લિયર હશે. ફાઇનલી મેં જેમ કીધું એમ કે વર્ગ કાઢવા માટે બે સાઈડ વર્ગમૂળ લેવું પડે અને વર્ગમૂળ કાઢવા માટે બે સાઈડ વર્ગ લેવો પડે. હવે આજે એક વસ્તુ વિચારો, તો થોડુંક એક ડિટેલમાં ચર્ચા કરીએ કે વર્ગમૂળમાં 81 આપ્યા તો આનું વર્ગમૂળ કેટલું નીકળે, તો કે 9 નીકળે. હું એમ કહું વર્ગમૂળમાં 121 આપ્યા તો આનું વર્ગમૂળ કેટલું નીકળે, તો કે 11 નીકળે. હું એમ કહું વર્ગમૂળમાં મને 64 આપ્યા એટલે ફટાક ધરણ તમે કહેશો કે સાહેબ આનું વર્ગમૂળ છે ને 8 નીકળે, કારણ કે 8 × 8 = 64 એટલે આનું વર્ગમૂળ છે એ 8 નીકળશે. ચાલો 8 નીકળે. હું તમને એમ કહું વર્ગમૂળની અંદર 484 આપ્યા એટલે તમારો અંદરનો આત્મા એમ કહે છે કે સાહેબ 22 મૂકો. હું એમ કહું વર્ગમૂળમાં 225 આપ્યા એટલે તમારો અંદરનો આત્મા એમ કહે છે કે સાહેબ 25 મૂકો. તો આ જેટલી પણ મેં 5 સંખ્યા લખી છે ને એ 5 એ 5 સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા છે, એટલે આનું વર્ગમૂળ નીકળી શક્યું, મસ્ત રીતે નીકળી શક્યું. પણ ધારો કે જે સંખ્યા પૂર્ણ વર્ગ નથી એનું વર્ગમૂળ કોઈ દી નીકળી શકતું નથી. આ તો પૂર્ણ વર્ગ હતી ને એટલે તમે કાઢી શક્યા, 35 સુધીના વર્ગ આવડે છે ને એટલે. પણ આજ કોઈ એવી સંખ્યાઓની જો ચર્ચા કરવામાં આવે જે પૂર્ણ વર્ગ નથી, તો હવે ડિટેલની અંદર બહુ ડીપમાં તમને લઈ જાઉં છું. હું 3 પદ્ધતિથી ચાલીશ. આપણી વચ્ચે આ મહાનુભાવી વસ્તીઓ હશે જેના ઘડિયા બહુ પાવરફુલ છે, જેનું ગણિત બહુ સ્માર્ટ છે. એક એવા પદ્ધતિના લોકો હશે જેને છે ને ગણિતની અંદર માંડ માંડ ક્યાંક ટપ્પો પડે છે, અને એક એવા લોકો હશે કે જેને થોડું ઘણું આવડે છે. તો આજે એક વસ્તુ હું તમને કહી દઉં, પહેલેથી ચાલુ કરું છું, ધ્યાન દેજો. અમુક સંખ્યાઓની ચર્ચા કરીએ તો ધારો કે પેલા મારી પાસે આવ્યા વર્ગમૂળમાં 50, આ મારી પહેલી સંખ્યા. એવી જ રીતે બીજી સંખ્યાની વાત કરું, ધારો કે એક મારી પાસે સંખ્યા આવે છે, ધારો કે 2 મિનિટ હજી એક વાર, ધારો કે પહેલી એક સંખ્યા આવી મારી 50. એવી જ રીતે ધારો કે એક સંખ્યાની વાત કરવામાં આવે તો કે 48, આ બીજી સંખ્યા. એવી જ રીતે ત્રીજી સંખ્યાની વાત કરવામાં આવે તો એક સંખ્યા મને આપી છે ધારો કે 200, અને હજી એક સંખ્યા સાથે સાથે લઈ લઉં તો એક સંખ્યા મને આપી છે 180. હવે એક વસ્તુ તમે જોઈ લો, આ બધી સંખ્યાઓમાં એકનું વર્ગમૂળ નથી નીકળતું. હજી એકવાર, આ બધી સંખ્યાઓમાં એક પણનું વર્ગમૂળ નીકળતું નથી. તો હું પહેલી પદ્ધતિથી ચાલુ કરું કે જે લોકોનું ગણિત બહુ સારું છે, બહુ માસ્ટર માઇન્ડ છે, બહુ સારામાં સારું ચોક્કસ એ જવાબ આપી શકે, તો એ લોકો શું કરશે કે આના પરફેક્ટ ભાગ નહીં પાડે, પણ એક બે ભાગ એવા પાડશે કે એક મોટામાં મોટી સંખ્યા રહે કે જેનું વર્ગમૂળ નીકળી શકે, અને એક એવો ભાગ પાડશો કે એમાં એક નાની સંખ્યા રહે કે જે બાકી વધે એમ. તો આજ મને કોઈ એમ કે ભાઈ 50ના ભાગ પાડો, તો જો મારું ગણિત સારું છે એટલા માટે હું આને પાડી દઉં 25 × 2. આ 25 × 2 મેં ભાગ પાડ્યા. હવે એક વસ્તુ વિચારો, તો 50ને મેં 25 × 2 શું કામ કીધું, શું કામ 10 × 5 = 50 ન કીધું? કારણ કે 10 અને 5 માં એકનું વર્ગમૂળ ન નીકળે. 10 અને 5 10 × 5 = 50 થયું માની ગયું, પણ 10 અને 5 માં એકનું વર્ગમૂળ ન નીકળે, પણ 25 × 5 કરો એટલે 25 નું વર્ગમૂળ નીકળે બાપુ. તો આજે એક વસ્તુ વિચારો, તો 25ના વર્ગમૂળની વાત કરવામાં આવે તો 25 નું વર્ગમૂળ 5 થાય, અને ભેગો એક વર્ગમૂળમાં 2, એનો મતલબ એવો થાય 50નું વર્ગમૂળ શું નીકળે, તો કે 5 વર્ગમૂળમાં 2. પરફેક્ટ નથી પણ નીકળે તો ખરા જ, અને પરફેક્ટ ન કહેવાય. ઓકે, આગળની જો વાત કરવામાં આવે 48, તો જેનું ગણિત સારું છે એ તરત આની અંદર ભાગ પાડવા માટે નીકળશે અને કહેશે 16 × 3 = 48. રેડી, 16 × 16 = 32 ને 16 × 3 = 48. તો આજે વસ્તુ વિચારો, 16 નું વર્ગમૂળ તો આવડે ને બધાને આવડે, 4 નીકળે, અને ભેગા વર્ગમૂળમાં 3 એટલે આનું વર્ગમૂળ થાય 4 વર્ગમૂળમાં 3.
હજી એકવાર શું ભાગ પડ્યા ભાઈ? ચાર વર્ગમૂળમાં ત્રણ. આગળ વધશું, આગળની અંદર આવ્યા બસો. હવે તમે તરત કહેશો સાહેબ પચીસ અઠા બસો, પચીસ અઠા બસો. હાલો હું માની ગયો પચીસ ચોકસો ને પચીસ અઠા બસો, પચીસ નું નીકળે પણ આઠ ને યાદ કરો. તમે ભાગ પડ્યા છે એક પચીસ અને એક આઠ, પચીસ નું વર્ગમૂળ નીકળે પાંચ, પણ આઠ છે ને આઠ હજી એમાંથી એક વર્ગમૂળ નીકળે છે. ચાર દુ આઠ એટલે છે ને પચીસ અઠા બસો કરવા કરતા હું આને સીધા જ ભાગ પાડી દઉં સો ગુણ્યા બે, એટલે સો ગુણ્યા બે. આ મેં બે ભાગ પડ્યા. હવે સો નું વર્ગમૂળ તમને બધાને આવડે છે કે સો નું વર્ગમૂળ થાય દસ અને ભેગા વર્ગમૂળમાં બે, તો આને કહે દસ વર્ગમૂળમાં બે, આ સમય સો નું વર્ગમૂળ કાઢ્યું કહેવાય. આગળ વધ્યા, આગળ આવ્યા એકસો એસી. તો જેના ઘડિયા પાવરફુલ હશે ને જેના કડકડાટ ઘડિયા આવડતા હશે એટલે તરત એ મને એમ કહેશે કે સાહેબ એકસો ને એસી ને કહી દો છત્રીસ પંચા એકસો ને એસી, છત્રીસ પંચા એકસો એસી. એમાં છત્રીસ નું વર્ગમૂળ નીકળે, કેટલું નીકળે? તો કે છ નીકળે, અને ભેગા વર્ગમૂળમાં પાંચ એટલે આનું વર્ગમૂળ નીકળ્યું છ વર્ગમૂળમાં પાંચ. આ મેં પહેલી પદ્ધતિથી દાખલા ગણાવ્યા કે જેનું ગણિત સારું છે, પણ મને એટલો વિશ્વાસ છે કે તમને ઘણા ને એવું થયું હોય છે એટલે આ તો સાહેબ ને આવડે છે અને સાહેબ એની રીતે હેલા જઈશ, પણ હવે તમારી રીતે આપણે ચાલીએ. તો બીજી પદ્ધતિને ફોલો કરાવડાવું છું, ધ્યાનથી સાંભળજો. હવે એક વસ્તુ વિચારો તો કે અહીંયા છે ને બીજી પદ્ધતિ, બીજી માર્કરનો ઉપયોગ કરીને કે અહીંયા મારી પાસે પચાસ આપ્યા છે. હવે કામ કરો, પચાસ ના ભાગ પાડવાની શરૂઆત કરો એટલે પેલો ભાગ આલે બે વડે તો એ પચી આવે, પછીનો ભાગ આલે પાંચ વડે તો અહીંયા પાંચ આવે, અને પછીનો ભાગ ચાલે પાંચ વડે તો અહીંયા એક આવે. તો જ્યાં એક આવે ને ત્યાં ઉભો રહી જવાનું, એક આવે ને ઉભો રહી જવાનું. હવે બનાવો બે બે ની જોડી, બે બે ની જોડી. તો જો હું બે બે ની જોડી બનાવું એટલે આ એક જોડી બની ગઈ ને આ નવરો વહી દો એની જોડી કોઈ બને એવું નથી. તો જેટલી જોડીઓ બની ને બધાનો ગુણાકાર કરી નાખો. હાલો તો પાયો પાયો પચીસ અને અલગથી બે, એનો મતલબ એવો થાય કે આને હમણાં જ આપણે કીધું એમ પચીસ ગુણ્યા બે નો ભાગ પડશે. સમજાણું? પાયો પાયો પચીસ ને ગુણ્યા બે. હવે પાછું વિચારો પચીસ નો વર્ગમૂળ પાંચ થાય અને ભેગા વર્ગમૂળમાં કેટલા લેશું? તો કે બે. એટલે આ એનો જવાબ. ડન છે? આગળ વધીએ. આગળની અંદર જો વાત કરવામાં આવે તો પેલી તમારી સંખ્યા છે અડતાલીસ. ઓકે, હજી એક વાર, પેલી સંખ્યા તમારી છે અડતાલીસ. હવે જો અડતાલીસ ના ભાગ પાડવાની જો વાત કરવામાં આવે તો પેલો ભાગ બે વડે ચાલે એટલે એનો મતલબ એવો થાય કે અહીંયા ચોવીસ આવે. હજી એકવાર જો પાછો બે વડે ભાગ ચલાવવામાં આવે તો આનો જવાબ બાર આવે. હજી જો બે વડે ચલાવો તો આનો ભાગ છ આવે. હજી જો બે વડે ચલાવો તો ત્રણ આવે, અને ફાઇનલી ત્રણ વડે ચલાવો તો હજી એક આવે. આ મેં ભાગ પડ્યા છે. હવે કામ કરો, બે બે ની જોડી બનાવો. તો એક જોડી કમ્પ્લીટ, બીજી જોડી કમ્પ્લીટ ને નવરો વધો ત્રણ. ભાઈબંધ જેટલી જોડીઓ છે ને બધાનો કરો ગુણાકાર. તો અહીં ગુણાકાર ચાલુ કરો, બે દુ ચાર, ચાર દુ આઠ ને આઠ દુ સોળ, એટલે આવી ગયો સોળ ગુણ્યા ત્રણ. અને પછી એનો વર્ગમૂળ કાઢી નાખો, સોળ નું વર્ગમૂળ ચાર નીકળે અને વર્ગમૂળમાં ત્રણ, એટલે આનો જવાબ આવશે ચાર વર્ગમૂળમાં ત્રણ. રેડી? આગળ વધીએ. વાત કરીએ બસો, અને બસો ના જો તમે ભાગ પાડો એટલે પેલો ભાગ બે વડે ચાલે એટલે સો આવે, બીજો પાછો ભાગ બે વડે ચાલે એટલે પચાસ આવે, બીજો બે વડે એટલે પચી, પાંચ વડે એટલે પાંચ, અને પાછો પાંચ વડે એટલે એક. હવે એક વસ્તુ વિચારો તો બનાવો, બે બે ની જોડી, એક જોડી કમ્પ્લીટ, અહીંયા બીજી જોડી કમ્પ્લીટ, અને નવરો કોણ વહીતો? તો કે બે, બે બે ની જોડી બનાવી. હવે જોડીઓ બનાવી, જેટલી જોડીઓ છે બધાનો ગુણાકાર, તો પાયો પાયો પચીસ દુ પચાસ ને પચાસ ગુણ્યા બે એટલે સો. તો ફાઇનલી આને કહેવાય સો ગુણ્યા બે, પણ આ બધું શેમાં આવશે? તો કે વર્ગમૂળમાં. હવે ચાલો તો સો નું વર્ગમૂળ કેટલું નીકળે? તો કે દસ, અને ભેગા વર્ગમૂળમાં બે એટલે આનો જવાબ આવશે દસ વર્ગમૂળમાં બે. એવી રીતે આવતા રહ્યું એકસો એસી માં. તો ફાઇનલી એકસો ને એસી ના ભાગ પાડવાની શરૂઆત કરો એટલે પેલો ભાગ કેટલા વડે ચાલશે? બે. હાલો બે ચલાવો તો કેટલા વધે? તો કે નેવું. આગળ બે ચલાવો તો કેટલા વધે? તો કે પિસ્તાલીસ. આગળ ત્રણે ચલાવો તો કેટલા વધે? તો કે પંદર. પાછા ત્રણે ચલાવો તો કેટલા વધે? તો કે પાંચ.
અને ફાઇનલી પાંચે ચલાવો તો આ દાખલાનો જવાબ શું આવશે? એ હવે બનાવો બે બેની જોડી, તો બે બેની જોડી બનાવો એટલે એક જોડી કમ્પ્લીટ, અહીંયા બીજી જોડી કમ્પ્લીટ, ને નવરો કોણ વધ્યો તો કે પાંચ. કર્ણાખો ગુણાકાર, તો કે બે દુ ચાર, અચ્છા ત્રણ તેરી નવ દુ અઢાર દુ છત્રીસ, તો ફાઇનલી આને કહેવાય છત્રીસ ગુણ્યા પાંચ, પણ એ શેમાં આવી ગયા વર્ગમૂળમાં, તો છત્રીસ નું વર્ગમૂળ છ અને વર્ગમૂળમાં પાંચ ના પાંચ. હવે તો વિચારો, તો આપણી પાસે જનરલી પૂર્ણવર્ષ સંખ્યાઓ જોઈએ, પણ અહીંયા પૂર્ણવર્ષ સંખ્યાઓ નથી. રેડી, અહીંયા આડેવાળી કોઈ સંખ્યા છે? મેં જતા પહેલા મેં તમને કીધેલું છે બે પ્રશ્નો આપણે ક્લિયર કરવા છે, તો એ પ્રશ્નની થોડીક છણાવટ કરી લઈએ. પ્રશ્નમાં કવિ શું કહે છે? તમારો પહેલો પ્રશ્ન છે વર્ગમૂળમાં પચાસ અને ગુણ્યા વર્ગમૂળમાં અઠાણું. વર્ગમૂળમાં પચાસ ગુણ્યા વર્ગમૂળમાં અઠાણું. ચાલો આ દાખલાને સોલ્વ કરીએ. તો ફાઇનલી અહીંયા કાંઈક એવું થયું કે વર્ગમૂળમાં પચાસ ને હું કહી દો પચીસ ગુણ્યા બે અને ગુણ્યા આને કહેવાય ઓગણપચાસ ગુણ્યા બે. રેડી, અઠાણું ને કહેવાય ઓગણપચાસ ગુણ્યા બે. તો આગળ પચીસ નું વર્ગમૂળ પાંચ નીકળે વર્ગમૂળમાં બે ગુણ્યા ઓગણપચાસ નું સાત નીકળે વર્ગમૂળમાં બે. હવે કામ કરો તો અહીંયા પાંચ છે, અહીંયા સાત છે, એટલે લખી નાખો પાંચ ગુણ્યા સાત ગુણ્યા વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે, એટલે આને કહેવાય કે બે કહેવાય. આગળ સાત પંચા પાંત્રીસ ને પાંત્રીસ દુ સિત્તેર, એટલે દાખલાનો જવાબ શું આવશે? તો કે સિત્તેર. બીજી એક પદ્ધતિ, એક કામ કરો, અહીંયા આવું આપ્યું છે ને કે વર્ગમૂળમાં પચાસ ગુણ્યા વર્ગમૂળમાં અઠાણું, તો એક કામ કરો તો પેલા છે ને બે, અચ્છા વચ્ચે ગુણાકાર આપ્યો ને એટલે ગુણાકાર કરી નાખે, તો પેલા શૂન્ય ને શૂન્ય, આઠ પંચા ચાલીસ, આઠ પંચા ચાલીસ ની શૂન્ય વધી આવી ચાર. આગળ નવ પંચા પિસ્તાલીસ, છેતાલીસ, સુડતાલીસ, અડતાલીસ, ઓગણપચાસ, એટલે અહીંયા ઓગણપચાસ આવ્યા અને બધાનો વર્ગમૂળ, તો ઓગણપચાસ નું વર્ગમૂળ કેટલું નીકળે? સાત, અને બે શૂન્ય ને એક શૂન્ય, તો એ જવાબ સિત્તેર આવી ગયો. પણ કન્ડિશન એપ્લાય કે વચ્ચે શું હોવું જોઈએ? ગુણાકાર, તો જ બે નો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢવાનો, વચ્ચે પ્લસ માઇનસ હોય તો નહીં હાલે પાછું. એવી જ રીતે મેં હમણાં જ તમને કીધું કે ભાઈ હેડ ક્લાર્ક ની પરીક્ષામાં એક પ્રશ્ન પૂછવાનો, એના જેવો જ એક પ્રશ્ન લઈ લઈએ. પ્રશ્ન હતો કે વર્ગમૂળમાં બત્રીસ પ્લસ વર્ગમૂળમાં અડતાલીસ છેદમાં વર્ગમૂળમાં ચાર પ્લસ વર્ગમૂળમાં આઠ. આ પ્રશ્ન હેડ ક્લાર્ક ની પરીક્ષામાં આના જેવો પૂછવાનો. લ્યો, હવે આમાં ભવ્ય કાર્યક્રમનું થોડુંક આયોજન કરશું. રેડી, બત્રીસ હોય ને બત્રીસ, એને કહેવાય સોળ ગુણ્યા બે, એટલે લખી નાખો સોળ ગુણ્યા બે, વચ્ચે પ્લસ અડતાલીસ ને કહેવાય સોળ ગુણ્યા ત્રણ, સોળ તેરી અડતાલીસ, છેદમાં અહીંયા છે ને સંખ્યામાં થોડો કમતો ચેન્જ છે, અહીંયા આવશે વર્ગમૂળમાં આઠ પ્લસ વર્ગમૂળમાં બાર. સોરી, મારી મિસ્ટેક છે, વર્ગમૂળમાં આઠ પ્લસ વર્ગમૂળમાં બાર. હવે આઠ ના ભાગ પાડી દો, તો આઠ ને શું કહેવાય? તો કે ચાર ગુણ્યા બે, અને પ્લસ આને કહેવાય ચાર ગુણ્યા ત્રણ, ચાર તેરી બાર. હવે એક વસ્તુ વિચારો તો સોળ નું વર્ગમૂળ કેટલું નીકળે? તો કે ચાર વર્ગમૂળમાં બે પ્લસ અહીં સોળ નું વર્ગમૂળ ચાર વર્ગમૂળમાં ત્રણ ડિવાઈડેડ બાય ચાર નું વર્ગમૂળ બે વર્ગમૂળમાં બે, અને પ્લસ ચાર નું વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં ત્રણ. હવે એક વસ્તુ વિચારો તો વર્ગમૂળમાં પ્લસ ની આ સાઈડ અને પ્લસ ની આ સાઈડ બેમાં કોમન કોણ છે? તો કે ચાર. ચાર ને ખેંચી લ્યો બાર, તો બાર ખેંચો એટલે અંદર શું વધે? તો કે વર્ગમૂળમાં બે પ્લસ વર્ગમૂળમાં ત્રણ છેદમાં આમાં બગડો બેમાં કોમન છે, બે ને બાર ખેંચો એટલે બાકીનું શું વધે? તો કે વર્ગમૂળમાં બે પ્લસ વર્ગમૂળમાં ત્રણ, અને છેલ્લે વર્ગ વર્ગમૂળ આમ આમાં ઉડી જાય, તો આને કહેવાય ચાર ના છેદમાં બે. એટલે આટલું ભવ્ય કાર્યક્રમનું આયોજન પછી ખબર પડી કે આનો જવાબ તો બી આવે. રેડી, આ દાખલો છે ને જોવામાં હાવ લલ્લુ જેવો છે, પણ જો ટ્રીક થી ગણવામાં આવે તો આટલું નથી કરવાનો, સીધો થઈ જાય એવો છે. સોળ દુ બત્રીસ, સોળ ને બહાર કાઢો એટલે ચાર, સોળ તેરી અડતાલીસ, ચાર બહાર કાઢો એટલે અંદર વધ્યા ત્રણ, ચાર દુ આઠ, ચાર ને બહાર કાઢો બે, અંદર વધ્યા બે, ચાર તેરી બાર, ચાર ને બહાર કાઢો એટલે બે, અંદર વધ્યા ત્રણ. તો અહીંયા છે ને આ તમારું વર્ગ અને વર્ગમૂળ જે છે એમાં થોડા કમતા વેરી ગુડ, આની અંદર થોડા કમતા જે વર્ગ અને વર્ગમૂળના કન્સેપ્ટ હતા એ કવર થાય છે. આઈ હોપ કે મજા આવી હશે, ઘણું નવું શીખવા મળેલું હશે. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે નવા એક ટોપિક સાથે પાછા ભેગા થશું. ત્યાં સુધી